સરિકા સ્ટડી એકેડમી તો આજ આપણે ક્લાસ સેવન માટે સ્ટેન્ડર્ડ ફાઈવનું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ સેમિસ્ટર ટુ વર્કબુકના સોલ્યુશન જોવાના છે એમાં લેસન નંબર ટ્વેલ્વ સેમિસ્ટર ટુ સ્ટેન્ડર્ડ ફાઈવની વર્કબુક છે પણ ક્લાસ સેવનમાં ઉપયોગમાં હોય છે તો અપંગના ઓજસ પ્રસંગ કથા તો પહેલું છે આપણું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નોની સામે બોક્સમાં લખો પહેલું છે વોલ્ટરના અંત અંતરમાં ઉડે ઉડે શું ચમકી રહ્યું છે આશા વોલ્ટર કોને પોતા પોતાના શાંત મુઘા દોસ્તો કહે છે પોતાના પગને વોલ્ટર હરિફાઈ જેવા મે મેદાનમાં કો કોના સહારે ગયો ઘોડીના સહારે ચોથું અપંગના ઓજસ પાઠના લેખક કોણ છે કુમારપાળ દેસાઈ પ્રશ્ન ક્રમાંક બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું છે બાળપણમાં વોલ્ટરને કયા રો રોગે ઘેરી લીધો હતો બાળપણમાં વોલ્ટર વોલ્ટરને બાળ લકવાનો બાળ લકવાના રોગ રોગે ઘેરી લીધો હતો બીજું વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ લકવાને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા બીજું છે વોલ્ટરના રોગ વિશે ડરોએ શો અભિપ્રાય આપ્યો दक्तरोय वॉल्टरना रोग विषय अभिप्राय आपता कयू के ते जाते हात पग हलावी शक शकशे नही जिंदगीभर व्हीलचेअरनी सहाय लवी पडशा चोथू आहे वॉल्टरे स्नायूने जिवंत जी, कर शू करू वॉल्टरे स्नायूने जिवंत कर पाणीम कसरत ते सतत मेहनत शरू करी પાંચમું માતાએ પુત્રને શી પ્રેરણા આપી માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકીશું છઠ્ઠું બોલતા બોલતા વોલ્ટરે પથારીમાં શાથી ઢળી પડ્યો બોલતા બોલતા વોલ્ટર પોતાની સમતો લપણું ગુમાવી બેઠો તેથી પથારી માંડળી પડ્યો સાતમું ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરોમાં યોજાઈ હતી ઊંચા કૂદકાની હરીફાઈ બોમાટ બોમાન્ટ શહેરોમાં યોજાઈ હતી આપણે આઠમું છે હરીફાઈના મેદાનમાં કઈ કઈ હરીફાઈઓ ચા ચાલતી હતી હરીફાઈના મેદાનમાં ઘેર ઊંચા કૂદકા તેમજ વાસ કૂદકાની હરીફાઈઓ ચાલતી હતી નવમું છે પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ હતી પંદરમી ઓલિમ્પિક સ્પ સ્પર્ધા ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં યોજાઈ હતી દસમું ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટર વોલ્ટરે आ, बे मीटर आणि चार सेंटीमीटर उंचो कुदको लगाने नवो विक्रम स्थापिओ पान नंबर अठ्ठाईसम तीजो क्रमांक छे नीचेना प्रश्ननं उत्तर लखो छे वॉल्टर माता अपंग पुत्र माटे शू करती होती वॉल्टर माता अपंग पुत्र नी हिम्मत जगाडती पुत्र हताश न थाय माटे ते प्रेरणा प्रेरणा ए...

आडो मुक्वामा आवतो खेळाडी दरीने आवतो वास्ने नजदीक આવીને તે ટેક લગાવतो ટેક લગાવીને તે કે તે हवामा તરतो होय એમ वास्ने ઓળગી જतो प्रश्न क्रमांक 3 વોલ્ટરને એની ઉમરના છોકરા પાસે થી કેવી રીતે પ્રેરણા મળી પ્રશ્ન क्रमांक 3 વોલ્ટરને એ એની ઉંમરના છોકરા પાસેથી કેવી રીતે પ્રેરણા મળી વોલ્ટર આનંદથી હરીફાઈ જતો હતો આ ત્યાં એની ઉંમરના એક છોકરાએ કમાલ કરી એણે સૌથી ઊંચો કૂદકો લગાવી અગાઉનો વિક્રમ તોડી નાખ્યો સૌએ તાલીઓના ગડગડાટથી તેની તેને વધાવી ગડગડાટથી તેની તેને વધાવી લીધો અને એને વિજેતા તરીકે ઇનામ મળ્યું એને ઇનામ લઈ જતા જોયું વોલ્ટરને વિશ્વ વિક્રમ સ્થાપવાની પ્રેરણા મળી પ્રશ્ન ક્રમાંક ચાર નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે પહેલું છે પગ સાથે પગ તે કઈ સાંભળતા હશે એ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે જો તું હિંમત નહીં હાર તો જે ધારીશ તે કરી શકીશ આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ આ વાક્ય વોલ્ટર મનોમન બોલે છે પાંચમું છે ખરા ખોટુંની નિશાની કરો પહેલું છે માય વોલ્ટરના નિષેધન મન પર હળવેથી ટપાલી હળવેથી ટપલી મારી ખોટું વોલ્ટરે પોતાની અંગોને અંગોને મૂંગા શાંત મિત્રો કયા કયા છે સાચું અપંગના ઓજસ પાટના લેખક દોલત ભટ્ટ છે ખોટું પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા હેલસિંકી શહેરમાં યોજાઈ હતી સાચું વોલ્ટર મનથી અપંગ હતો શરીરથી નહીં ખોટું પેજ આપણું પાન નંબર ઓગણત્રીસ એમાં છઠ્ઠું ક્વેશ્ચન છઠ્ઠું પ્રશ્ન ક્રમાંક છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું એના બંને પગ નિષ્ક્રિય હતા વોલ્ટરે અગાઉનો વિક્રમ તોડી નાખ્યો વોલ્ટરનો નિર્ધાર અડક હતો વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી અને એની માતા એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી પ્રશ્ન ક્રમાંક સાત અ કૌંસમાં આપેલા સર્વનામોમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો રોશન મારો ભાઈ છે તે વકીલ છે તમારા ઉપર કોઈ ગુસ્સે કરે તો તમારે તમારી જાત ઉપર કાબૂ રાખવું જોઈએ હું હું કાલે મુંબઈ જવાનું છું તમે આવશો અમે બધા ભાઈ બહેન રહીએ છીએ આપણે આપણું કામ જાતે કરવું જોઈએ પ્રશ્ન ક્રમાંક સાતનું બૌશમાં યોગ્ય સરનામ રાખી બાકીના છે બાકીના છે કે લખો તો એમાં હું નિશાળે જાઉં છું ભગવાન સૌનું ભલ સૌનું ભલું કરે

નીચેના શબ્દોના સાચી જોડણી લખો જિંદગીભર જિંદગીભર શ્રદ્ધા શ્રદ્ધા સિદ્ધાંત સિદ્ધાંત અદ્ભુત સેન્ટીમીટર સેન્ટીમીટર પ્રશ્ન નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આમાં ક્રમમાં આપણે ગોઠવાનો છે પહેલું આવશે સક્રિય સત્તા સહે સ્નાયુ સ્પર્ધા આપણું પાન નંબર ત્રીસ છે એમાં પ્રવૃત્તિ નંબર 1 માં પહેલું છે બ્રેલના મનમાં નીચેના દેશો કયા સિક્ક્યા કયા સિક્કા બહાર પડ્યા છે બેલ્જિયમ બે બે યુરોનો સિક્કો ઇટલી બે યુરોનો સિક્કો ભારત બે રૂપિયાનો સિક્કો યુએસએ એક ડોલરનો સિક્કો નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો બીજો ક્રમાંક છે પહેલું છે એમાં બ્રાઇલના પિતાનું નામ શું છે બ્રાઇલના પિતાનું નામ સિમોન રે હતું બીજું બ્રાઇલના પિતાનું પિતાને શાની વર્કશોપ હતી એમની પિતાની ઘોડાની જીન બનવાની વર્કશોપ હતી ત્રીજું છે પેરિસની અંધશાળામાં કઈ પદ્ધતિથી બારખડી શીખવામાં આવતી પેરિસની અંધશાળામાં ક્રોસ ટ્વીક પદ્ધતિથી બારખડી શીખવામાં આવતી હતી પાન નંબર એકત્રીસમાં પ્રવૃત્તિ બે છે બ્રાઇલ લિપિ વિશે પાંચ વાક્ય લિપ બ્રાઇલ લિપિ લુએ બ્રાઇલે શોધી હતી એમાં તેતાલીસ સંકેત ચિહ્નો છે જગતમાં જગતની બધી જ ભાષાઓમાં તે લિપિ ઉતારવામાં આવી છે એના આધારે સંઘજનો આંગ આંગણાના ઠેર ઠેરવાની મદદથી પુસ્તકો વાંચી શકે છે એમાં સંયુક્ત સ્વરો તેમજ ઉચ્ચાર સંકેતોનો સરસ રીતે સમાવેશ કર્યો છે પ્ર પ્રવૃત્તિ ક્રમાંક ત્રણ છે નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો વોલ્ટરે કહ્યું આમાં કોમા ઉપરના વિરામ વિરામચિહ્નોમાં મેં એને કહ્યું કે તમે મુંજાશો નહીં કોમા ગભરાશો નહીં કોમા સહેજ હિંમત હારશો નહીં કોમા આજે ભલે તમે ચાલી શ ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું ફૂલ સ્ટોપ વિરામચિહ્નો પૂરો થાય છે બરાબર તો આવી રીતે આપણે આ વિડિયોમાં આ ચેપ્ટર પૂરો થઈ જાય છે તો આપણે બીજા ચેપ્ટર માટે મળીશું ત્યાં સુધી રજા લઈએ ટેક કેર બાય